અમરાપુર ગામે પરિણીત મહિલાએ ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના સ્થળે પોલીસ અને મામલતદાર સહિતના કાફલાએ પહોંચી મૃતક મહિલાને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ. પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાટીના અમરાપુર ગામે પરિણીત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણિયા ઉંમર વર્ષ 29 પોતાના ઘરે સાડીનો દુપટ્ટો હુંક સાથે બાંધી ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક ફેલાયો છે. પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણિયાના લગ્ન વેરાવળ મુકામે 2 માસ પૂર્વે થયેલા. લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની શ્વેતાબેન નસવાડી ખાતે પ્રવીણભાઈ પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. ત્યાં રહેવા જતા રહેલ 2 માસ નસવાડી ખાતે રહી અને આજે વહેલી સવારે પોતાના વતન અમરાપુર આવેલ. બાદમાં પતિ પત્ની બંનેને રાત્રિનો ઉજાગરો હોય બંને અલગ અલગ રૂમમાં રૂમ બંધ કરીને સૂઈ ગયા. સવારના 8 થી 8:30 વાગ્યાના સુમારે ઘરના સભ્યોએ પ્રવીણભાઈના પત્નીને જગાડવા માટે દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન મળતા કંઈક અજુગતું બન્યાની આશંકાએ માળિયા પોલીસને જાણ કરવામાં આવેલી હતી. માળિયા હાટીના પોલીસે ઘટના સ્થળે પહોંચી અંદરથી દરવાજો બંધ ખોલવાની નજરે જોતા હુક સાથે દુપટ્ટો બંધાયેલી હાલતમાં લટકતી લાશ જોવા મળેલ. ત્યારબાદ માળિયા હાટીના પોલીસે માળિયા મામલતદાર શ્રીને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અને લાશને માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવી છે. વધુ તપાસ માળિયા હાટીના પીએસઆઈ મંધરા અને જમાદાર શ્રી ડાંગર ચલાવે છે. આ ઘટનાનું કારણ હાલ અકબંધ હોય તપાસ બાદ કારણ બહાર આવશે તેવું જણાઈ રહ્યું છે.